કરીએ શરૂઆત. પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. શંકરસિંહ વાઘેલાનું આજે શક્તિ પ્રદર્શન છે. સ્નેહ મિલનના નામે શંકરસિંહ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. સ્નેહ મિલન પહેલા બાપુએ રોડ શો પણ યોજ્યો હતો. સમર્પણ મેદાનમાં બાપુનું બળ શું છે અને આખરે શંકરસિંહ વાઘેલાનો પ્લાન શું છે તેને લઈને પણ હવે અટકળો લાગી રહી છે. સભા સ્થળે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા છે. તો સ્નેહ મિલન પહેલા બાપુ દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો અને રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભા સ્થળ પર પણ તમામ લોકોની ઉપસ્થિતિ જે છે તે જોઈ શકાય છે. મોટી સંખ્યામાં લોકો શંકરસિંહના સમર્થનમાં ઉમટી પડ્યા છે. ખુલ્લી જીપમાં શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના રસ્તા પર જોઈ શકાયા. બાઇક રેલી સાથે તેમની સાથે યુવા સમર્થકોની પણ ઉપસ્થિતિ જોઈ શકાઈ. તો સ્નેહ મિલન કાર્યક્રમ શંકરસિંહ વાઘેલા દ્વારા આજે યોજવામાં આવશે અને શંકરસિંહનું આ શક્તિ પ્રદર્શન જ કહી શકાય. સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે શંકરસિંહ વાઘેલા. સીધા દ્રશ્યો ઝી 24 કલાકના માધ્યમથી આપ જોઈ શકો છો. સ્નેહ મિલનમાં ઉપસ્થિત તમામ લોકો તેમની સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન પણ કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા પહોંચી ચૂક્યા છે સભા સ્થળ પર. તો આ સ્નેહ મિલન છે કે શક્તિ પ્રદર્શન તેને લઈને પણ હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કોઈ મોટી જાહેરાત શું આજે તેઓ કરી શકે છે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ. અનેક લોકો ઉપસ્થિત છે જે રીતે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર ઉપસ્થિત નહીં રહે આ સ્નેહમિલન કાર્યક્રમમાં તો તેને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે આખરે મહેન્દ્રસિંહ વાઘેલાની ગેરહાજરી સૂચક શા માટે માનવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં સમર્થકો સભા સ્થળ પર હાજર છે. ભવ્ય સ્વાગત શંકરસિંહ વાઘેલાનું સભા સ્થળ પર કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત પણ છે. શંકરસિંહ વાઘેલા સભા સ્થળ પર હાલ પહોંચી ચૂક્યા છે. ગાંધીનગરના માર્ગો પર મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે તેઓ પહોંચ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ રેલીમાં જોઈ શકાયા હતા. ખુલ્લી જીપમાં લોકોનું સમર્થન મેળવતા ગાંધીનગરના માર્ગો પરથી પહોંચ્યા સભા સ્થળ પર શંકરસિંહ વાઘેલા. આખરે શંકરસિંહ વાઘેલાનો હવે શું નવો પ્લાન છે? ભારતીય જનતા પાર્ટીની સામે ખુલીને તેઓ વિરોધ તો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હવે તેઓ કઈ રીતે રાજકીય તેઓની ગણતરીઓ મૂકી રહ્યા છે તેના પર પણ સૌ કોઈની નજર રહેશે. ગુજરાતની રાજનીતિનો દિગ્ગજ ચહેરો એટલે શંકરસિંહ વાઘેલા. જનસંઘથી તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આપ જોઈ શકો છો કે એનસીપીના જયંત બોસ્કીની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે. તો કેટલાય વખતથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તેઓ એનસીપી સાથે વિધિવત રીતે જોડાઈ શકે છે. તો સમર્પણ મેદાનમાં આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજે કઈ મોટી જાહેરાત કરશે થોડા સમય બાદ જે તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ શકે છે. જોકે થોડા સમય પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલા જણાવી ચૂક્યા છે કે આ માત્ર સ્નેહ મિલન કાર્યક્રમ જ છે, કોઈ એવી જાહેરાત આજે થઈ શકે તેવી શક્યતાઓ પણ તેમણે તો નકારી હતી. પરંતુ હવે કઈ વાતને લઈને તેઓ આગળ આવે છે તે તેમની વાતચીતમાં સ્પષ્ટ થશે. હંમેશા લાઇમલાઇટમાં રહેવા માટે ટેવાયેલા છે શંકરસિંહ વાઘેલા. રાજકીય રીતે ખૂબ જ સક્રિય રહ્યા, ખૂબ જ મોટો ચહેરો, દિગ્ગજ ચહેરો ગુજરાતના રાજકારણનો. કોંગ્રેસ સાથે તેઓએ જ્યારે છેલ્લે છેડો ફાડ્યો હતો ત્યારે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં તેઓનો એક અલગ જ પક્ષ લઈને તેઓ આગળ આવ્યા, પરંતુ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટી અસર શંકરસિંહ વાઘેલાના નવા પક્ષની ન જોઈ શકાઈ. હવે ફરી એક વખત સક્રિય થઈ રહ્યા છે શંકરસિંહ વાઘેલા. તો ભારતીય જનતા પાર્ટી સામેનો આ વિરોધ છે કે પોતાની રાજકીય કોઈ ગણતરી? સંવાદદાતા હિતલ પારેખ સભા સ્થળ પર ઉપસ્થિત છે, સીધા તેમની પાસે જોડાઈશું. હિતલ, જે રીતે ભવ્ય સ્વાગત શંકરસિંહ વાઘેલાનું કરવામાં આવી રહ્યું છે, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા જયંત બોસ્કીની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે, આગળના શું કાર્યક્રમો છે ત્યાં?
ચોરલ ખાસ કરીને જોવા જઈએ તો આજનું સ્નેહ મિલન સમારંભ છે એ એટલા માટે પણ સ્નેહ મિલન થયું છે કે જે પ્રકારે આ સભામાં વિપુલ ચૌધરી શંકરસિંહની વાઘેલાની સરકાર હતી ત્યારે ગૃહપ્રધાનનો જે હોદ્દો ભોગવતા હતા વિપુલ ચૌધરી આવ્યા છે. વિપુલ ચૌધરી જયંત બોસ્કી પણ અહીંયા હાજર છે. શંકરસિંહ વાઘેલાએ આવતાની સાથે જ વિપુલ ચૌધરીને ગળે મળ્યા છે, સ્વાગત કર્યું છે, સાથે સાથે જયંત બોસ્કીનું પણ સ્વાગત કર્યું છે. હવે પછીનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર્ગત જોવા જઈએ તો સીધી રીતે શંકરસિંહ વાઘેલા સ્ટેજની આગળ એટલે જે જગ્યાએ ડાયરો ચાલે છે એનાથી નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલશે, ચોક્કસ ક્યાંક ને ક્યાંક સન્માન પણ કરશે. પણ અત્યારે જે પ્રકારે શંકરસિંહ વાઘેલા વિપુલ ચૌધરી અને બજેન્દ્ર બોસ્કી સાથે એક નવી ધરી બચાવવાનો પ્રયત્ન કરી લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે ભાજપ વિરોધી બધા પક્ષોને એ કરી રહ્યા છે, એનસીપીમાં પણ જોડાવાની વાત છે, આપ શું માનો છો? એ બાપુની ઈચ્છા છે, બાપુ જે કરે. બાપુ એક સિનિયર નેતા છે, ફક્ત ગુજરાતના નેતા ને કે હિન્દુસ્તાનનો આગવી પ્રતિમા બતાવે છે અને એમની ઈચ્છા પ્રમાણે જે કરતા છે અમે સાથે રહીને સાથે કામ કરીએ. હજુ અમે નિર્ણય નથી લીધો અને ચર્ચા ચાલી રહી છે. એનસીપી એક આગુ પક્ષ છે, એક રાષ્ટ્રીય પક્ષ છે, એ કોઈને હરાવવા જીતાવવા માટે કોઈનો સંકલ્પ લઈને નીકળતું. અમે ફક્ત અમારા શરદ પવાર અમારા નેતા પ્રફુલ પટેલના આદેશ પ્રમાણે અમે જે કારણે જે કરવા માંગી રહ્યા છે એ કરીએ. ચોક્કસ હું કેમેરામેનને કહીશ કે આપણે પબ્લિક બતાવે જે પ્રકારે સભા મંડપમાં પબ્લિક પેક થઈ ગઈ છે. બાપુનું શક્તિ પ્રદર્શન છે એ સાચા અર્થમાં શક્તિ પ્રદર્શન લાગી રહ્યું છે. એક ગામડાનો સામાન્ય માણસ પણ આ સભાખંડમાં હાજર છે, બાપુને મળવા આવ્યો છે, બાપુ સાથે સ્નેહ મિલન કરવા આવ્યો છે. ચોક્કસ બાપુ અને સરકાર વખતે જે પ્રકારે બાપુએ એમનું ધ્યાન રાખ્યું હતું હવે બાપુનું ધ્યાન રાખવા તેઓ આવ્યા છે. જે પ્રકારે બાપુ શંકરસિંહ વાઘેલા અહીંયા આવ્યા અને જે પ્રકારે એક શંકરસિંહ વાઘેલાની સરકાર ગુજરાતમાં હતી અને એ વખતેનો જે માહોલ હતો એ માહોલ ફરી પાછો થયો હોય એવા દ્રશ્યો અત્યારે સભામંડળમાં દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બાપુનું શક્તિ પ્રદર્શન છે એ બાપુ શક્તિ પ્રદર્શન કરવામાં ક્યાંક ને ક્યાંક સફળ થયા છે. જે પ્રકારે પાર્કિંગમાં પણ વાહનોના થપ્પે થપ્પા લાગ્યા છે અને એ વાહનોની રીતે જોવા જઈએ તો બાપુની લોકપ્રિયતા આજે પણ ગુજરાત. આભાર હિતલ, તમામ જાણકારી માટે. તો શંકરસિંહ વાઘેલાનું શક્તિ પ્રદર્શન જોઈ શકાય છે. સ્નેહ મિલન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે અને અનેક લોકોની ઉપસ્થિતિ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ જોઈ શકાય છે.